2015ના વર્ષની ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ જુઠ્ઠા વાયદાઓ હજી પૂરા થયા નથી. બીજી ચૂંટણી આવી ગઈ હોવા છતાં પ્રશ્ન હજુ ત્યાંનો ત્યાં રહ્યો છે. ત્યારે કાળિયાબીડ વિસ્તારના નગરસેવકો દ્વારા મેયરને પાણી પ્રશ્ને ફરીવાર રજૂઆત કરવામાં આવી. હિલ પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 2 અને હિલસન ફ્લેટો એમ 4 સોસાયટીઓ આવેલ છે. તેમાં મહાનગરપાલિકા દ્વારા હજુ પ્રાથમિક સુવિધા પૂરી પાડી શક્યા નથી. આકરણી હજુ મહિના પહેલા થઈ છે અને વેરો 3 વર્ષનો લેવો છે. સોસાયટીઓમાં અંદરના રોડ ડ્રેનેજ પાણીની સુવિધા આપવામાં આવી નથી અને સોસાયટીઓમાં છેલ્લા 3 વર્ષથી અનફિલ્ટર પાણી આવે છે. તે પાણી પીવા લાયક નથી. આવા ગંદા અને અનફિલ્ટર પાણીના કારણે છેલ્લા 3 વર્ષથી ઘેર ઘેર માંદગીના ખાટલાઓ છે અને ડ્રેનેજ સોસાયટીમાં ઉભરાય છે. જ્યારે મહાનગરપાલિકાએ રજૂઆત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ એવો જવાબ આપે છે કે મહાનગરપાલિકાએ તમારી સોસાયટી સંભાળી નથી, જ્યારે સંભાળશું ત્યારે અમે રિપેરિંગ કરવા આવશું. અમે લોકો 4 સોસાયટીમાંથી આવીએ છીએ, હિલ પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 1, સ્વસ્તિક 2 અને હિલસરની પબ્લિક. અમારે મૂળ મુદ્દો પાણીનો છે. આજ સુધી અમને પાણીમાં મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવ્યું નથી. તો પાણી પૂરું નથી પાડ્યું તો વેરો શેનો? અમારી ઉપર જે વેરા નાખવામાં આવ્યા છે છેલ્લા 4 વર્ષના, એ વેરો હજી પાણીની સપ્લાય કરે પછી અમે પાણી માટેનો વેરો ભરશું. એટલે અમે મેઇન પાણી માટે વેરા માટે આવ્યા છીએ. પાણીની સપ્લાય સોસાયટીમાંથી થાય છે, જેનું મેન્ટેનન્સ તથા લાઇટ બિલ ખર્ચો દર મહિને 42,000 આવે છે, જે સોસાયટીઓ ભોગવે છે અને પાણી સપ્લાય સોસાયટીઓ જ કરે છે. તો પાણીનું બિલ સેના માટે નાખવામાં આવ્યું? સોસાયટીઓમાં પાણી સપ્લાયની વ્યવસ્થા મહાનગરપાલિકા કરે પછી જ પાણીનો વેરો ભરવામાં આવશે અને જે છેલ્લા 3 વર્ષના પાણીનો કરવેરો નાખવામાં આવ્યો છે તે માફ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી. 1500માં બરાબર, ત્યાર પછી અમને જે પાણી અમારે આપવાની રજૂઆત હતી અમારી કે ભાઈ અમને પાણી તમે સપ્લાય કરજો, ત્યારે એવું કીધું ભાઈ અમે તમને ઓલામાં આપતી છીએ, રેમ નજરે આપતી છીએ અને આ પાણી આપતા નથી. પછી અમે 3 મહિના પહેલાં એક રજૂઆત કરવા આવ્યા કે સાહેબ આટલું અમને વેરો તમે આપવાનો હતો. તો અમે સ્ટેન્ડિંગ કમિટીના સાહેબ સાહેબ એવું કીધું હતું સાહેબને રૂબરૂ કે આ લોકોનો વેરો હોય એ બધા લાઇટ બિલ નહીં તમારે ભરવા નથી થતા કે બરાબર. આજ દિન સુધી પાછું અમારું લાઇટ બિલ અમે જ ભરીએ છીએ, એનો જે પટ્ટાવાળો છે પાણી છોડો એનો પૈસા પણ અમે ખર્ચી. તો સાહેબ અમને એક બાજુ અહીંથી વેરો આપે, એક બાજુ અમે 100 રૂપિયા ઉઘરાઈને પાછા ભરીએ છીએ, બે વસ્તુ થાય. બુધેલ પાણી પુરવઠા ઝોન માંથી પાણી આવતું બરાબર, અને 10-15 દિવસે તમે પાણી જે કઈ હશે એ મને કઈ ખબર, આમ કોર્પોરેશન તમારી પાસે એની જવાબદારી કઈ થોડી કઈ કોર્પોરેશન ની હોય, સોસાયટી નામે એક તો મીટર નથી. પાણી લાઈન નાખી, ડ્રેનેજ કરી, બરાબર બધું કર્યું, રસ્તો પણ એ મેઇન લાઈનમાંથી ટેપિંગ આપી ન શકાય, તોય આપણે ટેપિંગ કરીને બુધેલ નો એને ખબર છે પરેશભાઈને તો બધી ખબર જ છે. સ્વસ્તિક પાક 1ના અમે રહેશીઓ છીએ. 3 મહિના પહેલાં અમે ચેરમેન સાહેબને મળવા આવ્યા હતા ટેન્ડિંગ કમિટા અને દેવ મોરારી સાહેબ સાથે હતા, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને પાણી વેરો નહીં આપી અને અમે તમને પાણી ચાલુ કરી દઈશું, અમારા લાઇટ બિલ એ ભરશે એવું કીધું. પણ આજ દિન સુધી એવું કોઈ કામ કર્યું નથી અને અમે એને આવેદનપત્ર પણ આપેલું છે, છતાં એનો કોઈ અમલ કર્યો નથી, અમને ડાયરેક્ટ વેરો જ આપી દીધો છે. તો આ માટે યોગ્ય કરે પદાધિકારીઓ, યોગ્ય કરે અને શાસન અધિકારીઓ પણ યોગ્ય કરે એ માટે અમારી નર્મ વિનંતી છે. પાણી બાબતમાં પરેશ પંડ્યા અને યુવા મોરચાના પ્રમુખ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી.
તો કાળિયા ભીડના વિસ્તારના લોકોનો એક સવાલ છે કે અનેક વખત તેઓના વિસ્તારના સ્થાનિક સેવકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ આજ સુધી પ્રશ્નોનો ઉકેલ કેમ આવ્યો નથી. મારા ખ્યાલ પ્રમાણે 1998 સાલથી આ હિલ પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 1 અને સ્વસ્તિક પાર્ક 2ની સોસાયટીની સ્થાપના થયેલી છે. આજે 2020ની સાલ સુધીમાં ભાવનગર મહાનગરપાલિકા તરફથી એક પણ કોઈ પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં નથી આવી. 2015થી ભાવનગર કોર્પોરેશને આનો વહીવટ સંભાળ્યો છે, પણ અમને આજ સુધી કોઈ પ્રાથમિક સુવિધામાં ગટરની કે પાણીની કોઈ રસ્તાની કોઈ સુવિધા અમને પૂરી પાડવામાં નથી આવી. છેલ્લા એક અઠવાડિયાથી અમારે ઘરે ઘરે અત્યારે બધાને 4-4 વર્ષના કરવેરાના બિલ રજૂ કરવામાં આવ્યા છે. કોઈકને 21,000, કોઈકને 15,000 જેવા મન ફાવે એવા કરવેરા નાખવામાં આવ્યા છે. ગટરની કોઈ સુવિધા નથી, પાણીની કોઈ સુવિધા નથી, તો આ કરવેરા શા માટે છે? તો અમે કરવેરો આ ભરીશું, પણ જ્યારે અમને આ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ત્યારથી, જ્યારથી અમારે ઘરે ઘરે પાણી એક એકને ગટરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે ત્યારથી અમે આ વેરાનો અમલ કરીશું. તો અમે અમારી માંગણી એવી છે કે જ્યારથી તમે બધાને ઘરે ઘરે પાણી પૂરી પાડશો ત્યારથી અમે કરવેરો ભરશું. આ 4 વર્ષના જે કરવેરા છે એ અમને એક પણ રૂપિયો અમે આમાં ભરવાના નથી, એવી અમારા હિલ પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 1 અને સ્વસ્તિક 2 પાર્કના રહીશોની વિનંતી છે. અમે આજે ત્રણેય સોસાયટી વતી કમિશનર સાહેબને, મેયર સાહેબને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને, વોટર વર્કર્સના જે ઇજનેર સાહેબ છે તેમને અમે અને વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોયલને અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે.